નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે ભરત હેરમા અને આપ જોઈ રહ્યા છો લોક ફરિયાદ ન્યૂઝ ફટાફટ ટોપ 10. ગુરુ ગોવિંદ દોનો ખડે કીકો લાગુ ભાઈ, બલિહારી ગુરુ દેવ કી જો ગોવિંદ રહ્યો દેખાય. દેશભરમાં આજે ગુરુ પૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના તમામ ધાર્મિક સ્થળો પર અત્યારે દર્શનાર્થીઓની ભીડ છે. શિરડીના સાંઈ બાબાના દર્શન કરવા માટે થઈ ભક્તજનો પધારી ચૂક્યા છે. દેશભરના રાજ્યોમાં અતિ ભારે વરસાદ થયો છે. ખાસ કરીને હિમાલય જેવા પર્વતીય ક્ષેત્રો વધારે પ્રભાવિત થયા છે. દિલ્હીમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તથા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પંજાબ, હરિયાણા તથા પશ્ચિમ બંગાળમાં પણ અતિ ભારે વરસાદ થયો છે. કેટલાક રાજ્યોમાં અનામતની માંગ વધુ ઉગ્ર બની રહી છે અને આના પગલે કેન્દ્રની મોદી સરકાર દ્વારા દરેક જાતિને આર્થિક ધોરણે અનામત આપવાની વિચારણા થઈ રહી હોવાના અહેવાલો પ્રાપ્ત છે. જો કે આ અંગે સરકારે કોઈ જ આધિકારિક માહિતી આપી નથી. નિવેદનો આપી અને વિવાદમાં રહેવા માટે જાણીતા ઉત્તર પ્રદેશના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે ફરી એકવાર વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે બાળકો તો ભગવાનના પ્રસાદ સમાન છે. દરેક હિન્દુઓએ ઓછામાં ઓછા 5 બાળકોને જન્મ આપવો જોઈએ, 2 પતિના, 2 પત્નીના અને 1 વધારાનો. આ નિવેદન બાદ ઉત્તર પ્રદેશમાં વિવાદ ઉઠવા પામ્યો છે. ફિલ્મ અભિનેત્રી અને મથુરાની સાંસદ હેમા માલીએ એક નિવેદન આપતા કહ્યું હતું કે તે ગમે તે ક્ષણે મુખ્યમંત્રી બની શકે એમ છે, પરંતુ મુખ્યમંત્રી બની અને એક જગ્યાએ બેસવા કરતા તે બીજી બાબતોમાં ધ્યાન આપી અને હેરફેર કરવાનું વધારે પસંદ કરે છે. શું આ હેમા માલીની ડંફાસો છે કે પછી દ્રાક્ષ ખાટી છે? કોર્પોરેટ ક્ષેત્રના ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતા વધુ સારા રહેતા તથા દેશભરમાં ચોમાસાની સાનુકૂળ પરિસ્થિતિને લીધે ભારતીય શેર બજારે નવો ઇતિહાસ રચ્યો છે. સેશન 37,000 ની સપાટી કુદાવી અને નવો વિક્રમ સ્થાપ્યો છે તથા નિફ્ટી 11,185 ની નવી ટોચ પર. ટકાવારી પ્રમાણે ડબલ્યુને લીધે પશ્ચિમ બંગાળને દરેક બાબતોમાં છેલ્લી તક મળતી હતી. આ તર્ક સાથે પશ્ચિમ બંગાળનું નામ બદલાવી અને બાંગ્લા રાખવા માટે થઈને વિધાનસભામાંથી એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, પરંતુ અંતિમ મંજૂરી માટે તો કેન્દ્રના ગૃહ મંત્રાલયની મંજૂરી લેવી પડશે. સામાન્ય માણસો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીનો કાપ આજથી લાગુ કરવામાં આવી રહ્યો છે. ટીવી તથા ફ્રીજ 8% જેટલા સસ્તા કરવામાં આવી રહ્યા છે, જ્યારે જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં સંપૂર્ણ ટેક્સ નાબૂદી કરવામાં આવી રહી છે. બોલિવૂડ અભિનેત્રી સ્વ શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરે કહ્યું હતું કે મારી ફિલ્મ ધડક જોયા પછી પપ્પા અડધી રાત્રે મંદિરે ગયા હતા અને ઘરે પરત ફરી અને મને ગળે લગાડીને ખૂબ જ રડ્યા હતા. ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે પોતાની ટીમમાં રાશિદનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાશિદ મોઈન અલી તથા કેપ્ટન રૂપ સ્પિનરની ભૂમિકા નિભાવી શકે છે. તો દર્શક મિત્રો, આ હતા આજના અમારા ફટાફટ ટોપ 10 ન્યૂઝ. આવા જ રસપ્રદ સમાચાર જોવા માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.